नमस्कार विद्यार्थी मित्रों, आई जयेश पटरिया वंस अगेन वेलकम यू टू ऑल टू माय चैनल फ्रेग्रेंस ऑफ एजुकेशन मींस फ्रेजुकेशन। फ्रेंड्स, इन दिस वीडियो वी विल डिस्कस अबाउट द मोस्ट इम्पोर्टेंट टॉपिक ऑफ स्टैंडर्ड 10 इंग्लिश एंड देयर नेम ऑफ दिस टॉपिक इज पैराग्राफ राइटिंग। मित्रों, तमने एग्जाम नी अंदर आ प्रकार नी इंस्ट्रक्शन तमने आपवामां आवेल होय छे के राइट ए पैराग्राफ इन अबाउट 125 वर्ड्स ऑन, के नीचेना विषय विषे तमे 125 शब्दोमां पेराग्राफ लखो। तमने त्रण ऑप्शन आपवामां आवेला होय छे, एमांथी कोई पण एक ऑप्शन तमे लखी शको छो। आपणो जे आठमो पाठ छे अवर फीधर फ्रेंड्स, बराबर, एमांथी आपणे आ टॉपिक लीधेलो छे। आमां मित्रों घणा बधा वाक्यो आपणे लखशुं, एमांथी तमने जे कोई पण 10-15 लाइन योग्य लागे तमે લખી શકો છો। વધારેમાં વધારે વાક્યો તમને મળશે તો તમે એમાંથી થોડુંક તો યાદ રાખી શકશો, એવી આશાથી આપણે આ ટોપિક લીધેલો છે। આપણો ટોપિક છે માય ફેવરિટ ફીધર ફ્રેન્ડ્સ, કે મારું પ્રિય પીછાવાળું પક્ષી। ફીધર એટલે વિથ ફીધર્સ, બર્ડ વિથ એ ફીધર્સ, અથવા એમ પણ પૂછાઈ શકે છે કે માય ફેવરિટ બર્ડ। મિત્રો, અહીંયા આપણે કેટલાક પોઈન્ટ્સ આપેલા હોય છે, એમાં પહેલું છે ઇન્ટ્રોડક્શન, એટલે કે પરિચય અથવા તો પ્રસ્તાવનારૂપ કેટલાક વાક્યો। ટાઈપ્સ ઓફ વર્ડ્સ, એના પ્રકારો, પક્ષીઓના પ્રકારો કેટલા છે તમને આઠમા પાઠમાં આપેલા છે। યોર ફેવરિટ બર્ડ, તમારું પ્રિય પક્ષી કયું છે। ત્યાર પછી નેમ, એનું નામ શું છે। હેબિટેટ એટલે લિવિંગ પ્લેસ, રહેઠાણ શું છે, શેલ્ટર પણ જેને કહેવાય। સ્પેશિયલ ફીચર્સ, ખાસ પ્રકારના લક્ષણો શું છે એના। ફૂડ, એનો ખોરાક, શેપ, એનો આકાર, સાઇઝ, કદ, યુઝફુલનેસ, એની ઉપયોગિતા શું છે। કલર્સ, એનો રંગ, રીઝન ફોર લાઇકિંગ, તમને ગમે છે તો એનું રીઝન જણાવો, કારણ। પ્લેસીસ વેર યુ સી ઇટ, કયા કયા સ્થળોએ તમને જોવા મળે છે। એન્ડ યોર ફિલિંગ્સ વેન યુ સી ઇટ, તમે એને જોવો છો ત્યારે તમારી ફિલિંગ્સ કેવી હોય છે। અને ત્યારે કન્ક્લુઝન એટલે સમાપન। તો આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે અલગ અલગ પ્રકારના 5 પેરેગ્રાફ્સ લખવાનો પ્રયત્ન કરીશું। અહીંયા પહેલો પેરેગ્રાફ તમને આપેલો છે કે માય ફેવરાઇટ ફીધર ફ્રેન્ડ, બિસાઇડ્સ હ્યુમન બિઈંગ ધ અર્થ ઇઝ ફૂલ ઓફ વિથ એનિમલ્સ, બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ ટ્રીઝ। સૌથી પહેલાં ઇન્ટ્રોડક્ટરી લાઇનમાં આપણે કેટલીક વાત, આપણો જે ટોપિક છે અહીંયા સુધી લઈ જવાનો પ્રયત્ન કરવાનો છે। પહેલો આપણો શબ્દ છે બિસાઇડ્સ, એટલે મોરઓવર, ઇન એડિશન ટુ, તદુપરાંત। હ્યુમન બિઈંગ, હ્યુમન બિઈંગ એટલે મેનકાઇન્ડ, માણસ, કે આ પૃથ્વી ઉપર માણસ ઉપરાંત ધ અર્થ ઇઝ ફૂલ ઓફ વિથ એનિમલ્સ, અર્થ એટલે પૃથ્વી, ફૂલ ઓફ એટલે થી ભરાયેલી છે, એનિમલ્સ એટલે પ્રાણીઓ, બર્ડ્સ એટલે પક્ષીઓ, ઇન્સેક્ટ્સ એટલે વોર્મ્સ, જીવજંતુઓ એન્ડ ટ્રીઝ, કે આ પૃથ્વી ઉપર માણસ સિવાય પ્રાણીઓ પણ છે, પક્ષીઓ પણ છે, જીવજંતુઓ પણ છે અને વૃક્ષો પણ છે। ધે ઓલ આર અવર ફ્રેન્ડ્સ, આ બધા જ આપણા મિત્રો છે। ઇટ ઇઝ સેઇડ, એવું કહેવાયું છે, સેઇડ એટલે કહેવાયું છે, બર્ડ્સ આર ધ બ્યુટી ઓન ધ અર્થ, બર્ડ્સ એટલે પક્ષીઓ છે આ પૃથ્વી ઉપરના સુંદરતા છે, પૃથ્વી ઉપરની સુંદરતા છે। વી ફાઇન્ડ બર્ડ્સ એવરીવેર, એવરીવેર એટલે દરેક જગ્યાએ, આપણા આસપાસના મહોલ્લામાં પણ આપણને બધી જગ્યાએ પક્ષીઓ જોવા મળે છે। ધેર આર વેરાયટી ઓફ બર્ડ્સ ઇન ધ નેચર, વેરાયટી એટલે ડાયવર્સિટી, વિવિધતા, નેચર એટલે પ્રકૃતિમાં, આપણી આસપાસની પ્રકૃતિમાં, આપણા આસપાસના સરાઉન્ડિંગ્સ એટલે કે પર્યાવરણમાં આપણને પક્ષીઓ વિવિધ પ્રકારના જોવા મળે છે। ધેર આર મેની બ્યુટિફુલ એન્ડ કલરફુલ બર્ડ્સ ઓન ધ અર્થ, મેની એટલે ઘણા બધા, બ્યુટિફુલ એટલે સુંદર, કલરફુલ એટલે રંગબેરંગી, આ પૃથ્વી ઉપર ઘણા બધા પ્રકારના સુંદર અને રંગબેરંગી પક્ષીઓ જોવા મળે છે। સમ બર્ડ્સ આર સ્મોલ એન્ડ સમ આર બિગ, કેટલાક મોટા છે તો કેટલાક નાના છે। તો આપણને આપણો જે ટોપિક છે માય ફેવરેટ ફીધર ફ્રેન્ડ્સ, એ ટોપિક ઉપર લઈ જવાના કેટલાક પ્રસ્તાવના રૂપી વિધાનો આપણે અહીંયા લખેલા છે। હવે મિત્રો, આપણે વાત કરશું આપણા મુખ્ય મુદ્દા વિશે, જોઈએ શું કહેવા માગે છે। સમ બર્ડ્સ આર સેડ ટુ બી ધ વેહિકલ્સ ઓફ ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસીસ, સમ બર્ડ્સ એટલે કેટલાક પક્ષીઓ, સેડ ટુ બી એટલે કહેવાય છે, ધ વેહિકલ્સ એટલે વાહન, ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસીસ એટલે કેટલાક ભગવાન, દેવી દેવતાઓના વાહનો તરીકે પણ ઉપયોગી થાય છે। આપણે ફોટા જોયા હશે આપણા ઘરની અંદર। સમ બર્ડ્સ ઇટ ઓનલી ફૂડ ગ્રેઇન્સ, ફૂડ ગ્રેઇન્સ એટલે મિત્રો અનાજના દાણા, જેને સિરિયલ પણ કહેવાય, વેર સમ ઇટ ઇન્સેક્ટ્સ, વેર ઇઝ સમ ઇટ ઇન્સેક્ટ્સ, કે કેટલાક પક્ષીઓ છે એ અનાજના દાણા જમે છે, અથવા કેટલાક પક્ષીઓ છે એ જીવજંતુઓ ઉપર નિર્ભર છે। અમોંગ ઓલ ધીઝ બર્ડ્સ, આ બધા જ પક્ષીઓમાંથી પીકોક ઇઝ માય ફેવરિટ ફીધર ફ્રેન્ડ્સ, કે મોર છે એ મારું પ્રિય પીછાવાળું પક્ષી
છે. ઇટ ઇઝ ધ નેશનલ બર્ડ ઓફ ઇન્ડિયા. નેશનલ એટલે રાષ્ટ્રીય, આપણે જાણીએ છીએ કે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. ઇટ ઇઝ એ બ્યુટિફુલ એન્ડ બિગ બર્ડ. બિગ એટલે મોટું અને બ્યુટિફુલ એટલે સુંદર. એ મોટું અને સુંદર પક્ષી છે. ઇટ ઇઝ ઓફ બ્રાઇટ ગ્રીનિશ બ્લુ કલર. બ્રાઇટ એટલે તેજસ્વી, ગ્રીનિશ એટલે લીલાશ, બ્લુ એટલે ભૂરો, લીલાશ પડતા ભૂરા રંગનું એ પક્ષી છે. ઇટ હેઝ લોંગ બ્યુટિફુલ નેક. લોંગ એટલે લાંબી, બ્યુટિફુલ એટલે સુંદર, નેક એટલે ડોક, ગળું. એનું જે ડોક છે એ લાંબી અને સુંદર હોય છે. વિચ ઇઝ એ બ્રાઇટ ઇન્ડિગો ઇન કલર. તેજસ્વી ઇન્ડિગો કલર જે હોય એવો એનો ડોકનો કલર છે. બરાબર. તો મિત્રો, આવી રીતે જેને આપણે અલગ અલગ રંગની વાત થઈ, કેવું પક્ષી છે, કેવા કેવા પ્રકારના પક્ષીઓ હોય છે, એના ઉપરથી આપણે આપણો જે ટોપિક છે કે માય ફેવરિટ ફીધર ફ્રેન્ડ પીકોક શા માટે, તો એની આપણે ચર્ચા કરેલી છે. હવે એના વિશે વધારે બીજી વાત અલગ અલગ ત્રણ ટેક્સ્ટની અંદર જોઈએ. ઇટ હેઝ એ ક્રેસ્ટ ઓન ધ ટોપ ઓફ ઇટ્સ સ્મોલ હેડ. અહીંયા મિત્રો એક નવો શબ્દ છે તમારા માટે, ક્રેસ્ટ. અહીંયા તમારે ડિસ્ક્રિપ્શન કરવાનું છે કે વાય ધ પીકોક ઇઝ યોર ફેવરિટ ફીધર્ડ ફ્રેન્ડ. મોર શા માટે તમારું પ્રિય પીછાવાળું પક્ષી છે. ક્રેસ્ટ એટલે મિત્રો ક્રાઉન. ઓન ધ ટોપ ઓફ ઇટ્સ સ્મોલ હેડ, એનું નાનકડું જે માથું છે એના ઉપર એક ક્રાઉન તાજ જેવું છે. ઇટ હેઝ એ લોંગ ડેકોરેટિવ એન્ડ કલરફુલ લોંગ ફીધર્સ. એને લોંગ એટલે લાંબા, ડેકોરેટિવ એટલે શણગારાયેલા, અને કલરફુલ એટલે કે રંગબેરંગી લાંબા પીછા હોય છે. ઇટ લુક્સ ગ્રેસફુલ. ગ્રેસફુલનો મિનિંગ મિત્રો થશે એલિજન્ટ, સુંદર, બ્યુટિફુલ. એ ખૂબ જ એના પીછા સુંદર લાગે છે. ધ પીકોક હેઝ એ વેરી ચાર્મિંગ વોક. એની જે ચાલ છે એ ચાર્મિંગ છે, એટલે મનમોહક છે, આનંદદાયક છે, પ્લીઝિંગ છે. વી કેન હિયર ઇટ સ્વીટ કોલ ડ્યુરિંગ ધ રેઈની સિઝન. વી એટલે આપણે, કેન હિયર એટલે સાંભળી શકીએ છીએ. સ્વીટ કોલ, એનો મધુર ટહુંકો અવાજ જેને કહેવાય. ડ્યુરિંગ ધ રેની સિઝન. રેની સિઝન એટલે ચોમાસાની ઋતુ દરમિયાન, વરસાદની ઋતુ દરમિયાન આપણે એનો મધુર ટહુંકો સાંભળીએ છીએ. ઇટ સ્પ્રેડ્સ આઉટ ઇટ્સ કલરફુલ ફીધર્સ લાઇક એ ફેન એન્ડ ડાન્સિંગ્સ ઇન ધ રેઇન. વરસાદમાં એ શું કરે છે તો ઇટ સ્પ્રેડ્સ આઉટ એટલે કે ફેલાવે છે. સ્પ્રેડ એટલે ફેલાવવું. ઇટ્સ કલરફુલ ફીધર્સ, એના રંગબેરંગી પીછા છે એ ઉપર ફેલાવે છે. એન્ડ લાઇક એ ફેન, પંખાની જેમ. અને ડાન્સિસ ઇન ધ રેઇન એટલે વરસાદમાં એ નૃત્ય કરે છે. ઇટ ઇઝ એ ગ્રેટ પ્લેઝર ટુ સી ઇટ ડાન્સિંગ ઇન ધ રેઇન. બરાબર. તમે મિત્રો ઓલું વાક્ય સાંભળેલું હશે કે મન મોર બની થનગાટ કરે અષાઢ મહિનાની અંદર. એટલે આ પણ એક સૂચવે છે કે મોરની ડિસ્ક્રિપ્શન કે વરસાદની ઋતુમાં, ઇન ધ રેઇની સિઝન્સ, એ મોર જે છે, પીકોક છે, હાઉ ડુ ઇટ બિહેવ, એ કેવું વર્તન કરે છે એની વાત છે. ઇટ ઇઝ એ ગ્રેટ પ્લેઝર ટુ સી ડાન્સિંગ ઇન ધ રેઇન. વરસાદની ઋતુમાં એનું નૃત્ય કરતો જોવાનો એક ખૂબ જ સુંદર આનંદ હોય છે. ધીસ ઇઝ ધ સીઝ રીઝન વાય આઈ લાઈક ધ પીકોક મોસ્ટ. ધીસ ઇઝ ધ રીઝન એટલે આ એક જ કારણ છે કે મને શા માટે મોર વધારે ગમે છે. તો મિત્રો આ છે એના કારણો, વાય ડુ યુ લાઈક ધ પીકોક મોસ્ટ. બરાબર. અમોંગ ઓલ ધ બર્ડ્સ અરાઉન્ડ યોર્સ, તમારી આસપાસ ઘણા બધા પ્રકારના પક્ષીઓ છે, એમાંથી તમને પીકોક શા માટે ગમે છે એની વાત આપણે આમાં કરેલી છે. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફની વાત કરીએ. ઇટ ઇઝ ફાઉન્ડ, હવે ક્યાં જોવા મળે છે, એનું હેબિટેટ શું છે, ક્યાં રહે છે એની વાત કરવાની છે. ઇટ ઇઝ ફાઉન્ડ ઇન મોસ્ટ પાર્ટ્સ ઓફ ઇન્ડિયા. મોસ્ટ એટલે મોટા ભાગના, પાર્ટ્સ એટલે ભાગોમાં, ભારતના મોટાભાગના ભાગમાં એટલે મોટાભાગની જગ્યાએ જોવા મળે છે. ઇટ લીવ્સ ઓન ટ્રીઝ, એ વૃક્ષો ઉપર રહે છે. ઇટ ઇઝ યુઝવલી ફાઉન્ડ ઇન ટ્રીઝ એન્ડ બસીસ ઓર જંગલ્સ. બીજી ત્રણ બાબતો આવી, યુઝવલી એટલે સામાન્ય રીતે, નોર્મલી, ફાઉન્ડ એટલે જોવા મળે છે, ટ્રીઝ એટલે વૃક્ષોમાં જોવા મળે છે, બસીસ એટલે ઝાડી ઝાંખરામાં જોવા મળે છે, એન્ડ જંગલ્સ, જંગલ્સ એટલે વનમાં, જંગલોમાં પણ જોવા મળે છે. ઇટ કેન લીવ ઇન ધ ડ્રાય ડેઝર્ટ કોલ્ડ રિજિયન એઝ વેલ એઝ ઇન કોલ્ડર ક્લાઇમેટ્સ. બરાબર. એ રણમાં પણ જોવા મળે છે. બરાબર. એઝ વેલ એઝ એટલે ડેઝર્ટ, રણ પ્રદેશની વાત થઈને, કોલ્ડર ક્લાઇમેટ્સ, રિજિયન એટલે એરિયાઝ, વિસ્તાર, કોલ્ડર એટલે ઠંડા પ્રદેશોમાં, ક્લાઇમેટ એટલે આબોહવા, ઠંડી આબોહવાવાળા પ્રદેશોમાં પણ એ જોવા મળે છે. બરાબર. ત્યાર પછી મિત્રો, એટ નાઇટ ઇટ સ્લીપ્સ ક્વાયટલી ઓન ધ લોઅર બ્રાન્ચીસ ઓફ ટોલ ટ્રીઝ. રાત્રે ક્યાં સૂવે છે તો સ્લીપ એટલે સૂવે છે, ક્વાયટલી, ક્વાયટલી એટલે સોફ્ટલી, જેન્ટલી, હળવેથી, શાંતિથી,
ઓન ધ લોઅર બ્રાન્ચીસ, નીચેની ડાળીઓ, કારણ કે મોટું પક્ષી છે એટલે મોટી વૃક્ષ ઉપર, મોટા વૃક્ષ ઉપર એ ઉપર સુધી ન જઈ શકે. તો લોઅર બ્રાન્ચીસ એટલે નીચી ડાળીઓ છે, બ્રાન્ચીસ એટલે ફિલ્ડ્સ ઓફ ધ ટ્રીઝ, ટોલ ટ્રીઝ, ઊંચા વૃક્ષોની નીચી ડાળીઓ હોય એમાં એ સૂવે છે શાંતિથી. ધ પીકોક મેઇનલી લીવ્સ ઓન, હવે શું ભોજન પોતાના શું ખાય છે, સાના ઉપર નભે છે. તો પીકોક મેઇનલી, મેઇનલી એટલે સ્પેશિયલી, ખાસ કરીને, લીવ્સ ઓન એટલે નભે છે, સીડ્સ એટલે બીજ, જે અનાજના દાણા હોય, ફ્રૂટ્સ ફળો, ગ્રેઇન્સ એટલે અનાજ, વોર્મ્સ જીવજંતુઓ, સ્નેક્સ સાપ, ઇન્સેક્ટ્સ જીવજંતુઓ, આ બધું ટૂંકમાં આવી ગયું, બરો કીડાઓ, તો આ બધા વસ્તુઓ ઉપર એ નભે છે. ઇટ કેચિસ સ્નેક્સ, કે સાપ પકડે છે, કેચ એટલે પકડવું, એન્ડ ઇટ્સ અપ, ઇટ અપ એટલે ખાય છે. સો ધ પીકોક ઇઝ કોલ્ડ એન એનિમી ઓફ સ્નેક્સ, એનિમી એટલે મિત્રો ફો, દુશ્મન, એટલા માટે પીકોકને સાપનો દુશ્મન પણ કહેવામાં આવે છે. તો મિત્રો આ હતી એનું હેબિટેટ, એનો ખોરાક, અને હવે છેલ્લે આપણે વાત કરીએ કે એ બીજા કયા કામમાં લાગે છે, એની વાત આપણે લાસ્ટ ટેક્સ્ટની અંદર. સો ફ્રેન્ડ્સ, હિયર ઇઝ ધ લાસ્ટ પેરેગ્રાફ ઓફ અવર પેરેગ્રાફ રાઇટિંગ, અવર ફીધર્ડ ફ્રેન્ડ્સ, અથવા માય ફેવરિટ ફીધર્ડ ફ્રેન્ડ્સ. ધ ફિમેલ પીકોક ઇઝ કોલ્ડ પીહેન, ફિમેલ પીકોક એટલે માદા જે મોર છે એને પીહેન એટલે કે ઢેલ કહેવાય છે. ઇટ ડઝ નોટ હેવ કલરફુલ ફીધર્સ લાઇક પીકોક, કલરફુલ એટલે રંગબેરંગી પીછા એ આને હોતા નથી. ઇટ ડઝ નોટ લુક બ્યુટિફુલ, એ સુંદર પણ એટલું બધું લાગતું નથી. ધ એવરેજ લાઈફ સ્પાન, લાઈફ સ્પાન એટલે લાઈફ ટાઈમ, જીવનકાળ ઓફ પીકોક ઇઝ 20 to 25 years, કે જે એવરેજ એટલે સરેરાશ જીવનકાળ છે મોરનો એ 20 to 25 વર્ષ હોય છે. પીકોક્સ આર ટિમિડ એન્ડ સાય ક્રીચર્સ, ટિમિડ એટલે મિત્રો ફિયરફુલ, ડરપોક, અને સાય એટલે શરમાળ અથવા ડિફિડન્ટ, ડરપોક પણ કહી શકાય, બરોબર, સાય એટલે શરમાળ પણ કહી શકાય, અને ક્રીચર એટલે એનિમલ્સ, પ્રાણી, એકદમ શરમાળ અને ડરપોક પ્રાણી છે. ધે કેન નોટ ફ્લાય મચ લોંગર એન્ડ હાયર, લાંબા સમયના અંતર સુધી એ ફ્લાય એટલે ઉડતું નથી, કેનોટ એટલે નથી, મચ એટલે વધારે, હાયર એટલે ઊંચે સુધી પણ ઉડતું નથી. ઇટ્સ બ્યુટિફુલ ફીધર્સ આર યુઝ ટુ મેક મેની ડેકોરેટિવ આઇટમ્સ, ઇટ્સ બ્યુટિફુલ ફીધર્સ એટલે એના સુંદર જે પીછાઓ છે, યુઝ ટુ એટલે વપરાય છે, મેક એટલે બનાવવા માટે, મેની ડેકોરેટિવ આઇટમ્સ, આપણે આપણા ઘરમાં પણ જોયેલું હશે કે સુંદર ડેકોરેટિવ શણગારેલી જે વસ્તુઓ છે બનાવવા માટે પણ વપરાય છે. દે આર યુઝડ ઇન મેની કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ફોર વેરિયસ ફેન્સી આઇટમ્સ, એવો કોટેજ ઇન્ડસ્ટ્રી, કોટેજ એટલે હટ, ઝૂંપડી, ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ, જે ઉદ્યોગો જે આવા ઝૂંપડાને અલગ અલગ પ્રકારનું બનાવતા હોય છે એમાં વેરિયસ એટલે વિવિધ પ્રકારની, વેરિડ, ફેન્સી એટલે સુંદર વસ્તુઓ બનાવવા માટે પણ વપરાય છે. તો આ હતા એનો ઉપયોગ અને ફિમેલ પીકોક અને એને લાઈફ સ્પાનની વાત મિત્રો. તો આ પેરેગ્રાફની અંદર આપણે ઘણી બધી બાબતો વાત કરેલી છે, અબાઉટ ધ નેશનલ બર્ડ ઓફ ઇન્ડિયા, અબાઉટ ધ માય ફેવરિટ ફીધર ફ્રેન્ડ ઓફ માઇન, આપણું જે મહત્વનું અને ખૂબ જ પ્રિય એવું પક્ષી છે પીકોક, એની આપણે વાત કરી.